એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. પેકેજિંગ ફોર ધ બેટર વર્લ્ડ 2024 ઇવેન્ટનું આયોજન. ટકાઉ અને ઓપ્ટિકલ પેકેજિંગનું સોલ્યુશન પૂરું પાડવા ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ ઇન પેકેજિંગ તેની અત્યંત પ્રતિષ્ઠિત ઇવેન્ટ પેકેજિંગ ફોર ધ બેટર વર્લ્ડ 2024નું આયોજન કર્યું છે, જેમાં 300થી વધુ લોકો ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ટકાઉ પ્રેક્ટિસિસ શોધવા તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, પેકેજિંગ ફાઇનાન્સનું સોલ્યુશન લાવવા તથા કિફાયતી પેકેજિંગ સોલ્યુશનને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ હતી. ઇન્ડસ્ટ્રીઝના પેટા કંપની સિસ ગ્લોબલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનું સાહસ ઇન પેકેજિંગ 5 વર્ટિકલ્સ સાથે પેકેજિંગમાં પરિવર્તન લાવશે. આજ મેં ભારત સરકાર કા એક ઓર્ગેનાઇઝેશન હૈ જો કિ એપીડા મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જિસકા નેચરલ પેકેજિંગ કા મેં ચેરમેન હું. હમ ચાહતે કે નેચરલ પેકેજિંગ સસ્ટેનેબલ પેકેજિંગ કો કિસ તરહ હમ ઇસકો બાવા દિયા જાય. આજ યે જો કાર્યક્રમ હો રહા હૈ યે એક ઇન પેકેજિંગ એક ડિજિટલ પ્લેટફોર્મ હૈ જો કિ પ્લેટફોર્મ કઈ ઇનિશિયેટિવ લિયા શીશ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ કી તરફ સે. યે ચાહતે કે હમારી જો એમએસએમઈ ઇન્ડસ્ટ્રી કો કિસ તરહ બિઝનેસ કો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ કિયા જાય, ઇસ પ્લેટફોર્મ કા દ્વારા કૈસે ઇનકો માલ કો ઓર્ડર કિયા જાય, છોટે સે છોટી લોગ જો હૈ કિસ તરહ ઇનકો માલ ખરીદ સકતા હૈ. આજ હમારી હિન્દુસ્તાનમાં કરીબ 22,000 પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હૈ. ઇસમાં કરીબ 85% જો ઇન્ડસ્ટ્રી હૈ વો છોટે માત્રા કા ઇન્ડસ્ટ્રી હૈ જિસકો હમ એમએસએમઈ ઇન્ડસ્ટ્રી બોલતે. પેકેજિંગમાં નોલેજ ફોરમ, પેકેજિંગ પ્રોડક્ટ સર્વિસીસ, સેન્ટ્રલ પેકેજિંગ પ્રોડક્ટ ERP જેવા અનેકવિધ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ફિનિક્સ ફાઉન્ડેશનના બાંબુ ગ્રામના સ્થાપક પાશા પટેલ, ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી, રબર બોર્ડના ચેરમેન ડોક્ટર સાવર ધણાણી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડોક્ટર અશ્વિન મિસ્ત્રી તેમજ અગ્રણી હસ્તીઓની હાજરીમાં આ ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે અમે શીશ ઇન્ડસ્ટ્રીઝની સોલ સબસિડરી શીશ ગ્લોબલ સોલ્યુશનમાં એક inpackaging.com ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેમાં પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝને લગતા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપવા માટે નું એક પ્લેટફોર્મ છે, જ્યાં પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, ઇન્ફોર્મેશન્સ, ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને EPR અને PWP પર કામ કરવાના છીએ, જ્યાં MSME મેન્યુફેક્ચરર જે પેકેજિંગ પ્રોડક્ટ્સના છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા જે યુનિટ્સ છે એ લોકોને એક ફાયદો મળી જશે, જે દરેક પેકેજિંગ પ્રોડક્ટ્સના સોલ્યુશનો એમને ત્યાંથી પ્રોવાઈડ થઈ શકશે. આજ મેં અમદાવાદને યહાં પે જો આયા હું ઉસકા સબસે બડા કારણ એ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી કા જો યહાં પે સંમેલન હો રહા હૈ, ઇસ સંમેલન મેં ભાગ લેને કે લિયે મેં આયા હું. ફિનિક્સ ફાઉન્ડેશન બાંબુ ગ્રામના ફાઉન્ડર પાશા પટેલે જણાવ્યું કે ઇન પેકેજિંગ પ્લેટફોર્મને ટકાઉ પેકેજિંગ સોલ્યુશન, અદ્યતન ટેકનોલોજી અને પર્યાવરણ સભાન મટીરિયલ એકીકૃત કરવા માટે આદર્શ પસંદગી તરીકે બિરદાવવામાં આવે છે. આ અભિગમને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો ઘટાડાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉદ્યોગમાં ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસની વધતી જતી માંગ દર્શાવે છે. અમે બાંબુ ગ્રામ ખાતે વાંસના ઉપયોગની હિમાયત કરીએ છીએ અને ઇન પેકેજિંગ સાથે અમારા MOU સાથે અમે પેકેજિંગ ઉદ્યોગમાં વાંસના ઉપયોગ માટે નોંધપાત્ર પ્રગતિ કરવાનું આયોજન પણ કર્યું છે. ઇન પેકેજિંગ એડવાઇઝરી બોર્ડના ચેરમેન ડોક્ટર NC શાહે જણાવ્યું કે ટકાઉ સોલ્યુશન પર ઇન પેકેજિંગનું ધ્યાન પેકેજિંગ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે તેઓએ આ જવાબદારી અને આ પ્રથાને આગળ વધારવા માટે અનુરોધ કર્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર તરહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.